હેલો ફ્રેન્ડ્સ, હું છું મનન પટેલ. એમ ફોર મનનચરમાં તમારું સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર વર્તુળ, વર્તુળનું પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ વિશે ભણ્યા હતા અને એના આધારિત સ્વાધ્યાય 11.3ની શરૂઆત કરી હતી અને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયા હતા. હવે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 11.3ના બાકીના દાખલા જોઈશું. ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મારા વિડીયોને લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકોને લાભ થાય. તો હવે આપણે જે ગયા વિડીયોની અંદર સૂત્ર જોયા હતા એના આધારિત સ્વાધ્યાય 11.3નો પ્રશ્ન 3 જોઈએ. તો કે અહીંયા એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને પાઈની કિંમત પણ આપી દીધી છે. તો સૌપ્રથમ આપણને જે આપ્યું છે એનો આપણે ઉપયોગ કરીએ. તો કે જવાબ અહીં શું આપ્યું છે, તો કે વર્તુળાકાર કાગળનો પરિઘ આપેલો છે. તો કે કાગળનો પરિઘ બરાબર 154 મીટર. હવે અહીંયા ત્રિજ્યા શોધવાની છે, તો આપણે શું કરીશું, તો કે જે વર્તુળનું પરિઘ છે એના સૂત્રનો ઉપયોગ કરીશું. તો કે તેથી 2πr, એટલે કે વર્તુળનું પરિઘ હોય તો એ 2πr થાય. અહીંયા તમને પરિઘ આપી દીધો છે, એટલે કે 154 આપેલો છે. ચલો, તો હવે અહીંયા તમે જુઓ તો કે આપણે બધાની કિંમત મૂકીએ, તો કે પાઈની કિંમત કેટલી લેવાની, 22.7 ગુણ્યા અહીંયા આર. અને તમને ખ્યાલ હશે કે અહીંયા આર, ત્રિજ્યાને આર કેમ કહેવામાં આવે છે, કારણ કે ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહેવામાં આવે છે. તો રેડિયસનો આર એટલા માટે આપણે અહીંયા આર લખીએ છીએ, બરાબર 154. ચલો, તો હવે અહીંયા શું કરીશું, તો કે આર શોધવાનો છે. તો કે આર એમના એમ, ચલો 154 પણ એમના એમ રહેશે. અને હવે અહીંયા તમે જુઓ તો કે 7 ભાગાકારમાં છે, સામેની સાઈડ શું થઈ જશે, ગુણાકારમાં જતા રહેશે. ચલો, અહીંયા 2 એ ગુણાકારમાં હતા તો ભાગાકારમાં ગયા, એ જ રીતે 22 ગુણાકારમાં છે તો સામેની સાઈડ ભાગાકારમાં જતા રહેશે. હવે અહીંયા તમે જુઓ તો કે 22 * 154 થશે, તો કે 22 * 154. ચલો, તેથી અહીંયા તમારે શું વધ્યું, તો કે આર બરાબર 7 × 7 અને નીચે કેટલા વધ્યા, 2. ચલો, અહીંયા આર બરાબર, તો 77 શું થશે, 49/2. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ જ ધ્યાન રાખજો કે જ્યારે તમારા છેદ ઉડતા ના હોય તો તમારે એને ભાગાકાર કરવાની જરૂર નથી. જો ત્રિજ્યા કે વ્યાસ આપેલો હોય તો તમારે શું કરવાનું, એને એમના એમ રાખવાનું. કારણ કે આપણે જ્યારે ક્ષેત્રફળ શોધીશું ત્યારે આરની કિંમત મૂકીશું, ત્યારે તે એ ઉડતું હશે તો આપણે ત્યાં ઉડાડી દઈશું, જેથી અહીંયા આપણે કશું જ કરવાની જરૂર નથી. ચલો, હવે અહીંયા મીટર આપ્યા છે, એટલે કે ત્રિજ્યા પણ શું થશે, મીટરમાં જ આવશે, એટલે કે આર બરાબર 49/2 મીટર થશે. હવે આપણે શું કરીએ, ક્ષેત્રફળ શોધી લઈએ. તો કે હવે અહીંયા તમે જુઓ, તો કે હવે શું છે, તો કે વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ, તો કે કાગળનું ક્ષેત્રફળ, હવે અહીંયા તમને સૂત્ર યાદ હશે, તો કે પાઈ આરનો વર્ગ બરાબર. ચલો, અહીંયા શું થશે, તો કે અહીંયા પાઈની જગ્યાએ શું આવશે, 22.7 ગુણ્યા, ચલો આર એટલે શું થશે, 49/2. ચલો, તો અહીંયા 2 આરનો વર્ગ છે એટલા માટે 2 વખત આપણે ગુણાકાર કરવો પડશે. ચલો, તો હવે અહીંયા તમે જુઓ, તો કે વધીશું, તો કે અહીંયા જુઓ 77 × 49. ચલો, અહીંયા જુઓ 2 નીકળી જશે, તો અહીંયા વધશે કેટલા, 11. તો વધ્યા કેટલા, તો કે અહીંયા 11 × 49 × 7/2. ચલો, તો હવે અહીંયા તમે જુઓ, તો કે અહીંયા તમે ગુણાકાર કરો, તો 11 * 77 × 49/2. હવે અહીંયા તમારે શું કરવાનું છે, તો કે અહીંયા તમે જોઈ શકો છો, તો કે ભાગાકારમાં 2 આવ્યા છે. તો હવે 2 આવ્યા હોય તો આપણે શું કરવું જોઈએ, તો કે 2 જ્યારે પણ આવે છે તો અહીંયા આપણે નીચે 10 લાવવાનો પ્રયત્ન કરીએ. તો કે 2ને કેટલા વડે ગુણીએ, તો કે 5 વડે ગુણીએ તો 10 થઈ જાય. તો એના માટે આપણે ઉપર પણ 5 વડે ગુણવા પડશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ, તો કે 77 × 49 કરી દઈએ, તો કે અહીંયા 0 28 નો આટલો વધી 2, તો 28 ને 2 30. ચલો, અહીંયા 9 સિત્તા
63 વધી 6 9 સિત્તા 63 ને 6 69. ચલો તો અહીંયા શું થયું, 3 આવશે, 17નો 7 વધી 1 7 અને અહીંયા 3. હવે 5 વડે એનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા 5 વડે એનો ગુણાકાર કરતા આપણને મળશે તો કે ગુણ્યા 5. ચલો તો 15 નો 5 વધી 1, 5 સિત્તા 35 ને 1 36 નો 6 વધી 3, 5 સિત્તા 35 ને 3 38 નો 8 વધી 3, 5 તરી 15 ને 3 18. ચલો તો અહીંયા તમારો જવાબ આવ્યો 18,865 અને નીચે જુઓ 2 5 10. ચલો તો હવે આપણે શું કરીશું, દશાંશ ચિહ્ન મૂકી દઈએ તો અહીંયા શું છે તો કે 18,865. ચલો નીચે કેટલી શૂન્ય છે, 1 શૂન્ય છે, માટે 1 અંકના પહેલાં તમારે પોઈન્ટ મૂકવો પડશે. તો તમારો જવાબ થઈ ગયો 1886.5. તો વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ કેટલું થશે, 1886.5. હવે અહીંયા મીટર છે એટલા માટે અહીંયા ધ્યાન રાખજો કે મીટર વર્ગ આવશે અને આ એકમ ખૂબ જ જરૂરી છે લખવા. જો તમે ના લખ્યા હોય તો તમારે એના માર્ક્સ પણ કપાય, માટે આ તમારા એકમ લખવા ખૂબ જ જરૂરી છે. અને ક્ષેત્રફળ આવે તો સમજવાનું કે તમારે એનો વર્ગ કરવો પડે, જ્યારે ત્રિજ્યા વ્યાસ એમાં કે પરિઘમાં તમારે વર્ગ આવે નહીં. તો હવે આ દાખલો બરાબર સમજી તમારી નોટબુકની અંદર લખી દો. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તો પ્રશ્ન 4માં આપ્યું છે કે એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માગે છે. જો તે દોરડાને બાગને ફરતે 2 વાર ફેરવવા માગતો હોય તો અહીંયા ધ્યાન રાખજો કે કોઈ બગીચો છે અને બગીચાને દોરડાથી બંધ કરવાનો છે, પણ દોરડું 2 વખત આવવું જોઈએ એટલે 2 હરા કરવાના છે. તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરની 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. તો અહીંયા તમને જે આપ્યું છે આપણે એનો ઉપયોગ સૌ પ્રથમ કરીએ. તો કે અહીંયા શું આપ્યું છે તો કે અહીં, ચલો તો કે અહીંયા વ્યાસ આપ્યો છે. તો કે શું આપ્યું છે તો કે બાગનો વ્યાસ આપ્યો છે. તો કે બાગનો વ્યાસ, તો કે અહીંયા બાગનો વ્યાસ બરાબર શું થશે, ડી. ચલો હવે ડી એટલે કે અહીંયા આપણે 21 મીટર છે. ચલો તો આપણે ત્રિજ્યા શોધવી પડશે, કેમ કે આપણે શું તો કે આપણે દોરડું ફરતે મારવાનું છે, બોર્ડર ઉપર મારવાનું, તો આપણે શું શોધવું પડશે, પરિઘ શોધવો પડશે. તો પરિઘમાં આપણું સૂત્ર શું થાય, 2πr, r શોધવું એટલે ત્રિજ્યા શોધવી પડશે. તેથી આપણે હવે લખીએ તો કે બાગની ત્રિજ્યા. હવે અહીંયા હું બાગની ત્રિજ્યા એટલા માટે લખું છું કેમ કે આપણને અહીંયા કીધું જ છે કે ફરતે એટલે કે ગોળાકાર બાગ છે એટલા માટે. તો કે બાગની ત્રિજ્યા r બરાબર, ચલો ડી કેટલા છે, 21, તો એને 2 વડે ભાગવા પડશે. તો કે અહીંયા 21 અપૂર્ણાંક 2 મીટર. તો કે હવે આપણે શું છે તો કે દોરડું આપણે જોઈએ છે તો કે કેટલી લંબાઈનું અને ફરતે આપણે કરવું હોય તો એના માટે પરિઘ શોધવો પડશે. તો આપણે લખીએ તો કે હવે બાગનો પરિઘ બરાબર, ચલો તો હવે વર્તુળાકાર હોય તો કે 2πr. ચલો તો અહીંયા 2 ગુણ્યા પાઈની કિંમત આપણને કીધેલી જ છે કે 22 અપૂર્ણાંક 7 ગુણ્યા આરની કિંમત આપણા જોડે 21 અપૂર્ણાંક 2 છે જ. તો જો અહીંયા 2 2 જતા રહે, જો હવે મેં કીધું હતું કે છેદ ઉડી જશે, તો અહીંયા તમે જો 7 એટલે કે 7 તરી 21, તો વધ્યું કેટલું તો કે 22 ગુણ્યા 3 એટલે કે 66 અહીંયા શું થશે, મીટર. આ તમારા બાગનો પરિઘ થયો. હવે આપણે દોરડું તો 2 વખત ફેરવવાનું છે એટલે આપણે ડબલ કરવું પડશે, આ પરિઘને ડબલ કરવો પડશે. તો અહીંયા આપણે લખીએ કે અહીં આપ્યા મુજબ, અહીં આપ્યા મુજબ એટલે કે આપણે પ્રશ્નમાં આપેલું છે, આપ્યા મુજબ શું કરવું છે તો કે દોરડાને બાગને ફરતે 2 વાર ફેરવવાનું છે. તો કે દોરડાને શું છે, દોરડાને બાગને ફરતે કે બાગને ફરતે શું કરવાનું છે તો કે 2 વાર શું કરવાનું, ફેરવવાનો છે. તેથી હવે આપણે લખીએ તો કે જરૂરી દોરડાની લંબાઈ, તો આ બાગનું પરિઘ છે એને હવે આપણે લખી શકીએ તો કે જરૂરી દોરડાની લંબાઈ બરાબર શું થશે તો કે બાગનો પરિઘ હોય એને 2 વખત ગુણવું પડશે, એટલા માટે કે 2 ગુણ્યા 66. તો અહીંયા તમે જુઓ તમારો જવાબ આવશે 132 મીટર. આ તમારી શું થઈ, જરૂરી દોરડાની લંબાઈ. હવે આપણને ખબર છે કે જે દોરડું આપણે લેવાનું છે 1 મીટરના કેટલા 4 રૂપિયા છે, તો એનો ઉપયોગ હવે આપણે
કરીએ તો કે હવે શું છે, તો કે એક મીટર શું છે, એક મીટર દોરડાની કિંમત, દોરડાની કિંમત કેટલી છે, તો કે 4 રૂપિયા. તેથી આપણા જોડે કેટલું છે, તો કે 132 મીટર દોરડાની કિંમત આપણે શોધવી પડશે. તો દોરડાની કિંમત બરાબર શું થશે, તો કે 132 × 4, અને આ ભાગાકારમાં 1 આવે આપણે લખતા નથી. તો અહીંયા તમે જુઓ તો કે અહીંયા આપણે કરીએ ગુણાકાર, તો કે 132 × 4, તો 8, 12 નો બગડો વધી 1 ને 5, તો કે 528 રૂપિયા જે તમે દોરડું લાવવાના છો એની ટોટલ કિંમત, કુલ કિંમત થશે. તો અહીંયા તમે જુઓ દોરડાની લંબાઈ મળી ગઈ અને દોરડાની કિંમત પણ મળી ગઈ. તો આપણે છેલ્લે લખી દઈએ કે તેથી જરૂરી દોરડાની કિંમત કેટલી થશે, તો કે કિંમત 528 રૂપિયા થશે. તો આ તમારો છેલ્લો જવાબ થઈ ગયો. હવે આ દાખલો સારી રીતે સમજી અને તમે ગણી દો તમારી નોટબુકની અંદર. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 5, અને પ્રશ્ન 5 ખૂબ જ અગત્યનો, ખૂબ જ સમજવાનો પ્રશ્ન છે. તો અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા પ્રશ્ન આપ્યો છે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે, બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા હવે જુઓ કે મેં અહીંયા એક આકૃતિ દોરી છે. તો અહીંયા તમે જોઈ શકો કે એક વર્તુળાકાર કાગળ હતું, એની આપણે કુલ ત્રિજ્યા મોટી હતી એટલે કે 4 સેન્ટીમીટર. તો આ કેટલી છે, તો કે 4 સેન્ટીમીટર, કે અહીંથી લઈ આ એટલે આ જે વર્તુળ હતો બહારનું એની ત્રિજ્યા કેટલી છે, 4 સેન્ટીમીટર. જ્યારે અંદર આપણે શું કરવું છે, એક વર્તુળાકાર ભાગ કાપવાનો છે, તો અહીંયા એ કેટલો થશે, તો કે 3 સેન્ટીમીટર એના માટે આપેલો છે. તો અહીંયા હવે આપણે 2 ત્રિજ્યાઓ આપી છે આપણે વર્તુળાકારનું ક્ષેત્રફળ શોધવા માટે, તો 1 જ ત્રિજ્યા પણ અહીંયા 2 છે. તો અહીંયા આપણે બંને ત્રિજ્યાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા તમે જુઓ તો કે બહારનું જે વર્તુળાકાર છે એમાંથી આ વર્તુળાકાર આપણે કર્યું છે, અને આ જે અંદરનું જે વધ્યું છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ તો આપણને મળી જશે પણ આ શોધવાનું બાકી છે. તો એના માટે આપણે શું કરવું પડશે, તો કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે. એ જ રીતે આપણે અંદરના વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ, એમાંથી બાદ કરીએ એટલે કે મોટામાંથી નાનું બાદ કરીએ, તો આ જે ભાગ છે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે. તો એના માટે અહીંયા મેં જવાબ થોડો લખી કાઢ્યો છે, કારણ કે વિડીયો થોડો લાંબો થઈ જાય છે એટલા માટે. તો અહીંયા લખ્યું છે કે અહીં બહારના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા એને આપણે શું કહી દઈશું, કેપિટલ R બરાબર 4 સેન્ટીમીટર, એટલે કે આ બહારની જે ત્રિજ્યા છે એ કેટલી, 4 સેન્ટીમીટર. અને અંદરના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા એને આપણે શું કહીશું, સ્મોલ R, એ કેટલી છે, તો કે 3 સેન્ટીમીટર. ચલો તો હવે આપણે શું છે, તો કે વધેલો કાગળ છે એનું, એ વર્તુળાકાર છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે વધેલા કાગળનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરીશું, તો કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા અંદરના વર્તુળનું ક્ષેત્રફળ કરીશું, એટલે કે બહારના વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે શું કરીશું, અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. હવે અહીંયા આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય, તો કે પાઈ અને ત્રિજ્યાનો વર્ગ. હવે અહીંયા ત્રિજ્યા માટે આપણે શું લીધું છે, કેપિટલ R, એટલે કે આરનો વર્ગ, એટલે કે કેપિટલ આરનો વર્ગ ઓછા અહીંયા પણ આપણે શું કરીશું, વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે પાઈ ત્રિજ્યાનો વર્ગ, એટલે ત્રિજ્યા અહીંયા કઈ છે, સ્મોલ R એનો વર્ગ. ચલો તો અહીંયા તમે જોઈ શકો પાઈ પાઈ બંનેમાં સરખા છે, તો પાઈને આપણે બહાર કાઢી નાખીએ, તો વચ્ચે શું, આરનો વર્ગ ઓછા સ્મોલ આરનો વર્ગ. અહીંયા હવે જુઓ કે પાઈની કિંમત તમને અલગ કીધી છે, ધ્યાન રાખજો જે કીધી હોય લેવાની, જો ના કીધી હોય તો આપણને જે ઈચ્છા હોય લઈ શકીએ. તો અહીંયા 3.14 લેવાની કીધી છે. હવે હવે આ સૂત્ર તમને જો યાદ હોય તો બેઝિક પદાવલીઓ અને નિત્યસમની અંદર આવું એક સૂત્ર તમને આવ્યું હતું, તો યાદ કરીએ તો કે એનો વર્ગ ઓછા બીનો વર્ગ, તો એના માટે સૂત્ર શું હતું, એ ઓછા બી અને બીજા કૌંસમાં એ વત્તા બી, આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો શું થશે, તો કે અહીંયા આ એની જગ્યાએ આર છે કેપિટલ R અને બીની જગ્યાએ સ્મોલ R છે, તો અહીંયા શું થશે, તો કે R ઓછા સ્મોલ R, એટલે કે R ઓછા સ્મોલ R. અહીંયા શું થશે બીજામાં, તો કે R વત્તા સ્મોલ R, એટલા માટે R વત્તા સ્મોલ R. ચલો તો હવે
અહીંયા આપણે કિંમતો મૂકીએ તો કે 3.14 કૌંસની અંદર આર કેટલા છે તો કે 4 ઓછા અહીંયા સ્મોલ આરની કિંમત 3 છે બીજા કૌંસમાં 4 વત્તા 3 થશે ચલો તો હવે આપણે શું કરીશું સરવાળો બાદબાકી પહેલાં કરી દઈએ તો અહીંયા તમે જુઓ તો શું થશે ગુણ્યા હવે આ કૌંસ છૂટો કરું છું એટલે કે 4માંથી 3 જાય તો 1 ગુણ્યા હવે આ કૌંસ છૂટો કરું તો 4 વત્તા 3 શું થશે 7 તો વધ્યું કેટલું તો કે 3.14 ગુણ્યા 1 ગુણ્યા 7 હવે આપણે આનો ગુણાકાર કરી દઈએ હવે અહીંયા તમે ધ્યાનથી જોજો કે પોઈન્ટવાળો દાખલો આવે તો એનો ગુણાકાર કેવી રીતે કરવો હવે જે વિદ્યાર્થી મિત્રોને બહુ જ તકલીફ હોય દશાંશ સંખ્યાવાળા દાખલાની અંદર તો તમને આઈ બટન દેખાતું હશે એમાં તમને એ વિડીયોની લિંક મોકલું છું એ વિડીયો જોઈ લેજો જેથી તમને આ ગુણાકાર વિશે ખ્યાલ આવી જશે તો અહીંયા 314 લખી દઈએ જો અહીંયા હું પોઈન્ટ કાઢી નાખું છું તો 314 ગુણ્યા 7 કરી દઈશ ચલો 7 તો ગુણાકાર સૌ પ્રથમ કરીએ તો કે 7 4 28 વધી 2 7 1 7 ને 2 9 7 3 21 ચલો તો અહીંયા 3.14 અને 7 ચલો અહીંયા 1 ગુણાકારમાં છે તો આપણે કોઈપણ સંખ્યાને ગુણીએ તો કે 1 7 7 જ થાય એટલે 1ને હવે આપણે ગુણવાની જરૂર નથી તો કે 3.14 ગુણ્યા 7 કરીએ તો આપણને જવાબ કેટલો આવ્યો 21 98 પણ હજી આપણું પૂર્ણ થયું નથી આપણે પોઈન્ટ કાઢી નાખ્યો તો ચલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ છે તો અહીંયા આપણે 1 2 પહેલાં પોઈન્ટ કરવો પડશે એટલે કે 21.98 અને અહીંયા શું આપ્યું છે સેન્ટીમીટર માટે સેન્ટીમીટરનો વર્ગ તો આ તમારા બાકીના કાગળનું ક્ષેત્રફળ થઈ જશે તો આ દાખલો ખૂબ જ સારી રીતે શાંતિથી આને સમજો કેમકે દાખલામાં કંઈ જ નથી પણ જો તમે ત્રિજ્યા લેવામાં ભૂલ કરશો તો તમારો જવાબ આ રીતનો આવશે નહીં માટે આકૃતિને સમજો અને આપણે જે માહિતી લીધી છે એને સમજવાનો પ્રયત્ન કરજો અને નોટબુકની અંદર હવે તમારો જવાબ લખી દો ફ્રેન્ડ્સ આપણો વિડીયો લાંબો થવાના કારણે આપણે થોડાક અમુક જ દાખલા દરેક વિડીયોની અંદર લઈએ છીએ પણ આપણે દરેક દાખલાના ઉકેલ મેળવીશું હવે ફ્રેન્ડ્સ મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકોને પણ લાભ થાય હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 11.3ના બાકીના દાખલાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું ફ્રેન્ડ્સ તમને ક્યાંય પણ કોઈ પ્રશ્ન હોય તો વિડીયોની નીચે કમેન્ટ બોક્સ છે જ ત્યાં તમારા પ્રશ્નોનો જે પણ હોય એ તમે પ્રશ્ન મૂકજો આપણે એનું સોલ્યુશન લાવીશું ચિંતા કરવાની કોઈ જરૂર નથી સારું ભણો અને સારી રીતે આગળ વધો આ વિડીયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ